દોસ્તો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન પંચનામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એજ્યુકેશન પંચનામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું દોસ્તો આ વીડિયો એક હજારથી વધુ અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું દોસ્તો દર રવિવારે કરંટ અફેર્સ એને કે તાજેતરની ઘટનાનો વિડીયો લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું દોસ્તો આ કરંટ અફેર્સનો વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ કરંટ અફેર્સ ખૂબ જ ઉપયોગી નીવડે છે મિત્રો મિત્રો કરંટ અફેર્સ તાજેતરની ઘટનાઓ વિડીયો દોસ્તો આ અઠવાડિયાના તાજેતરના તમામ સમાચાર આપની સુધી પહોંચાડવાનો મારો એક એક નમ્ર પ્રયાસ રહ્યો છે દોસ્તો કરંટ અફેર્સ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડવા આપણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું દોસ્તો એ વિદ્યાર્થી માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેતો હોય છે દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનના બંને ઉપક્રમ દોસ્તો રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ અને દર રવિવારે કરંટ અફેર્સ અને કે તાજેતરની ઘટનાનો વિડીયો મિત્રો બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનને સબસ્ક્રાઈબ કરશું અને કરાવશું તો મને પણ એક જાતનું બળ મળી રહેશે મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે ચાલો દોસ્તો આ અઠવાડિયાના કરંટ અફેર્સમાં એક નજર કરીએ તો દોસ્તો એ પહેલાં ખાસ આપશો મિત્રોની વિનંતી છે મિત્રો હું અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું આ સમાચાર મારે વાંચનની મર્યાદાને અનુરૂપ છે સંભવ છે દોસ્તો ક્યાંક ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર મેગેઝિનનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો ચાલો દોસ્તો આ અઠવાડિયાના સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ એક સમાચાર મુજબ પી આર આઈ દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર ભારત બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વિશ્વનું સૌથી મોટો શસ્ત્રની આયાત કરનાર દેશ બન્યો છે દોસ્તો વિશ્વનું સૌથી મોટો શસ્ત્રોની આયાત કરતો દેશ બન્યો છે અને જેમાં ભારતની ટકાવરી અગિયાર ટકા રહી છે ભારતે સૌથી વધુ રશિયા પાસેથી આ શસ્ત્રોની આયાત કરી છે એ પણ આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે દોસ્તો સમાચારના દોરમાં આગળ વધીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના માનનીય મંત્રી મહોદય શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક બે હજાર બાવીસ માટેના વાર્ષિક પુસ્તકનું વિમોચન કરેલું છે મિત્રો ખાસ યાદ રાખીશું એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક બે હજાર બાવીસ માટેના વાર્ષિક પુસ્તકનું વિમોચન કર્યું છે દોસ્તો તાજેતરના એક સમાચાર મુજબ અસંકલિત ખોદકામ દ્વારા જમીનની અંદર આવેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ જેવી અગત્યની અસ્કયામતને થતા નુકસાનને અટકાવવા માટે કોલ બિફોર યુ ડિગ કોલ બિફોર યુ ડીગ મિત્રો ખાસ યાદ રાખજો કોલ બિફોર યુ ડીગ એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે દોસ્તો આ એપ્લિકેશનનું નામ કોલ બિફોર યુ ડીગ સી બી યુ ડી આવી એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આપણે આ એપ્લિકેશનનું નામ યાદ રાખીશું દોસ્તો તાજેતરમાં જ નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન અંતર્ગત અટલ ટિકરિંગ લેબ્સ એટીએલની ટીએલની વધતી જતી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સ્વનિરીક્ષણ માળખું એટીએલ સારથી લોન્ચ કરવામાં આવેલ છે એટીએલ સારથી લોન્ચ કરવામાં આવેલ છે મિત્રો આ શું છે કે જેમાં અટલ ટિંકરિંગ લેબ્સની વધતી જતી ઇકો સિસ્ટમને મજબૂત કરવા માટે આ એટીએલ સારથી લોન્ચ કરવામાં આવી છે જેના ચાર સ્તંભ છે મિત્રો આ ખાસ આપણે યાદ રાખીશું કે જેના ચાર સ્તંભ છે દોસ્તો તાજેતરમાં જી ટ્વેન્ટી એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠકનું આયોજન ગુરુગ્રામ હરિયાણા ખાતે ગુરુગ્રામ હરિયાણા ખાતે કરવામાં આવ્યું હતું જી ટ્વેન્ટી સભ્ય દેશો દેશોના વિદેશ મંત્રીની બેઠકનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું મિત્રો પ્રથમ બેઠક ગુરુગ્રામ હરિયાણા ખાતે અને નવી દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવતું વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું દોસ્તો તાજેતરમાં જ એસ સી ઓ ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન વડાઓની બેઠકનું આયોજન વારાણસી ઉત્તર પ્રદેશ યાદ રાખજો મિત્રો વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું એસ સી ઓ ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન વડાઓની બેઠકનું આયોજન વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું દોસ્તો યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ખાસ યાદ રાખશું યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ છે તાજેતરમાં જ ચોવીસમી માર્ચ બે હજાર ત્રેવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટ બે હજાર ત્રેવીસ વન વર્લ્ડ ટીબી સમિટ બે હજાર ત્રેવીસને સંબોધન કરવામાં આવ્યું હતું રુદ્ર વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર ખાસ યાદ રાખીશું રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટી ટીબી સમિટ બે હજાર ત્રેવીસને સંબોધિત કર્યું હતું દોસ્તો હું દ્વારા બે હજાર તેર સુધીમાં બે હજાર ત્રીસ સુધીમાં દોસ્તો બે હજાર ત્રીસ યાદ રાખીશું બે હજાર ત્રીસ સુધીમાં ટીબી નાબૂદ કરવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દોસ્તો આ ખાસ યાદ રાખીશું બે હજાર ત્રીસ સુધીમાં ટીબી નાબૂદ કરવા માટે હું દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચારમાં તમા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર દ્વારા નવી દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા દસકાદમ ખેલો ઇન્ડિયા દસકાદમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી દોસ્તો આ સમાચાર ખૂબ જ અગત્યના છે આપ ખાસ યાદ રાખશો મિત્રો અહીંયા બે હજાર તેર બે હજાર તેરને બદલે આપણે બે હજાર ત્રીસ એવું આપણે વાંચીશું સમજીશું મિત્રો ફરી એકવાર આપશો મિત્રોને ખાસ વિનંતી છે દોસ્તો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ વધુ મધું સબસ્ક્રાઈબ કરશું અને કરાવશું તો મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે મિત્રો આ ચેનલના બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સ એને કે તાજેતરની ઘટનાનો વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે મિત્રો આજે તાજેતરની ઘટનાનો વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એ હું પાસે અપેક્ષા રાખું છું ચાલો દોસ્તો ફરી પાછા મળશું આવતા રવિવારે નવા સમાચાર સાથે નવી વાતો સાથે ત્યાં સુધી ભારતમાં તાકી જઈ